હેલો ફ્રેન્ડ્સ જાગૃતિ વેજ ફૂડમાં તમારું સ્વાગત છે ને હું છું જાગૃતિ ભટ્ટ આજે આપણે બનાવશું ખજૂર આંબલીની ચટણી તો અહીંયા સો ગ્રામ જેટલી મેં લીધી છે આંબલી વીસથી પચીસ મેં લીધા છે ખજૂર અત્યારે મેં બીજ વગેરે નથી કાઢ્યા તમે બીજ વગેરે કાઢીને પણ કરી શકો તો હું અત્યારે એમ જ સીધું જ એને ઉકળવા મૂકી દઈશ તો અત્યારે એને એક સરખું ઉકળી જાય તમે જોઈ શકો છો એકદમ સરખું ઉકળવાનું ચાલુ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી અને એને ઢાંકી અને બિલકુલ એને ઠંડુ થવા દઈશું અત્યારે ગોળ હું આ સ્ટેજે નાખી દઈશ જેથી કરીને ગોળ પણ એની સાથે સરસ ઓગળી જાય તો અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું એટલે મોટી ચમચી જેટલું મેં ગોળ લીધું છે આપણે કિચનનો એક મોટો ચમચો કારણ કે ખજૂર આપણે નાખ્યો છે જેમાં મીઠાશ હોય જેથી કરીને ગોળની જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે નાખવાનો પાછળથી તમે ટેસ્ટ કરીને ગોળની માત્રા વધારી શકો તો આ રીતે આપણે એમાંથી થળિયા અને બીજ વગેરે જે કાંઈ હોય એ કાઢી લીધું હાથની મદદથી અને હવે આપણે એને ક્રશ કરી લઈશું સરખું એવું તો તમે જોઈ શકો છો સરખું એવું આપણે એને ક્રશ કરી લીધું હવે આપણે એને ગાળી લઈશું અત્યારે હું આમાં પાણી નથી નાખતી આ જ રીતે થોડું થોડું કરીને ગાળી લઈશ છેલ્લે આપણે જે કાંઈ વધે એમાં આપણે પાણી નાખી અને ગાળશું તો તમે જોઈ શકો છો છેલ્લે આ પાણી નાખી અને આપણે મિક્સર જારને સરખો સાફ કરી અને એ બધું પાણી એ નાખી અને આપણે જેટલો વલ્પ વધ્યો છે એને આપણે ગાળી લેશું આ રીતે તો તમે જોઈ શકો છો આ ગાળી લીધું અને હવે આ છેલ્લે જે ભાગ વધ્યો છે એને આપણે ઉપયોગમાં નહીં લઈ એ બધું છાલ વગેરે છે જે પલ્પ આપણે જોતો તો એ પલ્પ આપણે ગાળી લીધો છે બધો હવે આપણે એની અંદર એક ચમચી જેટલું મીઠું એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું નાખીશું અને એને બરાબર મિક્સ કરી લેશું અત્યારે આ સ્ટેજ ઉપર તમે ચટણીને ટેસ્ટ કરીને જોઈ શકો છો કે એમાં ગોળની જરૂર છે કે નહીં જો તમને લાગે તો તમે આમાં વધારે ગોળ એક્સ્ટ્રા ગોળ પાછો નાખી શકો તો આપણે આ ચટણી બિલકુલ તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ બનાવો ને તમારા અનુભવો અમને જાગૃતિ સ્વેજ ફૂડ પર શેર કરો બતાવો કેવી લાગી તમને રેસીપી રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ